મોરબીના ઊંચી મંડલ ગામ પાસે સિરામિક કારખાનામાં ઉભેલા ટ્રકમાં ચેક કરવામાં આવ્યો ત્યારે ત્યાંથી દારૂ બિયરનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ બિયરના જથ્થા અને ટ્રક સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી હતી. જે બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી LCBની ટીમને મળેલ બાતમી આધારે ઊંચી મંડલ ગામ પાસે આવેલ મેગા સિટી વિટ્રીફાઈડ નામના કારખાનાના પાર્કિંગમાં પડેલ ટ્રક નંબર GJ10Z8099ને ગઈકાલે સાંજે ચેક કર્યો હતો ત્યારે તેમાં માટીની આડમાં રાજસ્થાનથી દારૂ અને બિયરનો જથ્થો લાવવામાં આવ્યો હોય અને જામનગર લઈ જતા હોય તેવું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે દારૂ બિયર અને ટ્રક મળીને કુલ 5,57,750 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જે તે સમયે બે આરોપી વનરાજસિંહ જગદીશસિંહ જાડેજા અને દેવીસિંહ ગુણવંતસિંહ ગોહેલ ની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સો તથા બે શખ્સોના નામ સામે આવ્યા. કુલ મળીને 4 સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ કેસની તપાસ મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI એવી પાતાળીયાને સોંપવામાં આવેલ હોય. આ બંને પકડાયેલા આરોપીઓને મોરબીની કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તે બંને આરોપીઓના આગામી તારીખ 1 સુધી એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી કરીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા અને આમાં કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ તજવીજ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.